રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને લઈને આજે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ સમયે હજારો લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો બિનઅધિકૃત રીતે સંગ્રહિત થયો હતો, જેને લઈને પુરવઠા વિભાગ અને સંબંધિત કંપનીઓ સામે પણ તપાસ સાથે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ન્યાયની માંગ સાથે આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે ગુજરાત કોંગ્રેસ સમિતિના ગાયત્રીબા વાઘેલા મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં ગુમાવેલા જીવને ન્યાય મળે તેવી માંગ સાથે ગાયત્રીબાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, આ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે 8 દિવસ સુધી શાંત બેઠા હતા. અમને એટલે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે. એમને ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનર શ્રી, પોલીસ નું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જયારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે થવી જોઈએ. અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે. કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી. ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં 3000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો, અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોને જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે, આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે, ભગવાન માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી. એમાં લોકમુખે તથા મીડિયા આઉટલેટ્સથી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો, એ દિશામાં પુરવઠા તંત્રને તપાસનો આદેશ આપેલું છે. એ લોકોએ ત્યાં સ્થળ વિઝિટ કરી છે તથા FSL સાથે પણ એ લોકો સંપર્કમાં છે. એમાં જે રીતે FSLમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટીઝને સોંપશે. આંકડો 27 છે અને 27 જે બોડીઝ છે એમના DNA જે છે એ મેચ થઈ ગયા છે. અત્યારે આંકડો 27 નો. સર, એ ઘટના જો હોઈ હે, આજ કોંગ્રેસ ભી એક આવેદન પત્ર દિયા હે, ઉનકા મુદ્દા યે થા કી અબ સ્કૂલ કે ઉપર ભી યે નિગરાની રખની ચાહીએ, કિસ તરહ સે લે રહે ઇસ બાત કો, ઓર આખિરકાર કિતના ડેથ ટોલ હુઆ. જૈસે કે ડેથ ટોલ કે બારે મેં બતાયા કે 27 હમે ડેડ બોડીઝ મિલી થી, સભી કા DNA રિપોર્ટ આ ગયા હે, ઓર ઉનમેં સે 25 ઉનકે પરિજનોં કો સોંપ દી ગઈ હે. આજ સુબહ 2 રિપોર્ટ આયે હૈ તો તુરંત વો બોડીઝ ભી ઉનકે પરિજનોં કો સોંપ દી જાયેંગી. સર, ખાસ તોર પે જો સ્કૂલ પે સ્કૂલ કી જો બાત આઈ હે, ઉન્હોને ફોટોઝ કે સાથ એવિડન્સ દિયા હે કે સ્કૂલોં કે ઉપર યે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ બને હુએ હૈ, તો ઇન્હે તો તુરંત પ્રભાવ સે જો ઇનકી કન્સર્ન ઓથોરિટી હૈ, RMC હૈ યા રૂડા હૈ, જો ભી ઇન્હે બાંધકામ પરમિશન દેતી હૈ, ઉનસે ઇન્સ્ટ્રક્ટ કરકે તુરંત ઇન્હે દૂર કરવા જાયેગા. સરકાર સંપર્કમાં છો, થોડે પડની માહિતી સરકાર આપની પાસેથી મેળવી રહી છે સાહેબ, કઈ દિશા તરફ તપાસ આગળ વધી રહી છે? જી, તપાસ 2 લેવલે થઈ રહી છે. એક SIT તપાસ થઈ રહી છે, બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં SIT જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. સર, પુરવઠા વિભાગને આપે તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને, એ તપાસ ક્યાં સુધી અથવા તો કઈ સ્થળ તપાસ કરી છે? જી, એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો FSL સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપશે. સર, સર, એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી, પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી, એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી? એ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. સર, પુરવઠા વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડી કે ત્યાં હજારો લીટર પેટ્રોલ હતું, એ કઈ જગ્યાએ સૂતું હતું? એ દિશામાં તપાસ ચાલુ છે. સર, પુરવઠા વિભાગની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે? પોતાની સામે થોડી તપાસ કરશે. હા,
અત્યારે એમાં જે વાત છે જથ્થાની, એ બધું એસર્ટન ફેક્ટ્સ તો કરવા પડે, કારણ કે હવે કેટલો હતો, કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે, એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ સાહેબ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. એ જ તો તપાસ થાય પછી ખબર પડશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. સર કેટલા લિટર પેટ્રોલ, સર કેટલા લિટર પેટ્રોલ છે, સર કેટલા લિટર પેટ્રોલ રાખી શકે છે લોકો? તપાસ હેઠળ છે ને, કેટલા લિટર તમારી પાસે નિયમ, પણ નિયમ તો છે અહેવાલમાં, પણ નિયમ છે કેટલા લિટર પેટ્રોલ રાખી શકે છે લોકો વાહન સિવાય? સર ગો કાર્ટિંગ નિયમો છે કે કેટલા લિટર પેટ્રોલ રાખી શકે એવું? પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપે. સર 4 વર્ષથી પુરવઠા વિભાગ શું કરતું હતું? પુરવઠા જે તંત્ર છે એની વિગતવાર જો રિપોર્ટ છે એમાં આપને જવાબ આપશે. ઓકે.